એક ફિલ્ડ હોય કે એક એક્ટિંગ લાઈન છે અને એક છે ધંધો, તો તમે શું ચોઈસ કરશો? પેલો ધંધો ચોઈસ કરીશ. તો ઘણા બધા લોકોને એવું પણ કહેવું હોય છે કે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર બહુ જ બધા લોકોનું શોષણ થાય છે અને એમાં ખાસ કરીને લેડીઝોનું. તો આ બાબત પર તમે શું કહેવા માંગશો? હવે એ તો કેવું છે ભાઈ, એક હાથે તાળી નથી પડતી. ગુજરાતની અંદર ગુજરાતી એક્ટરની કોઈ વેલ્યુ નથી નીરવ ભાઈ. બધા જ લોકો તમારા લુકના, તમારી લાઇફસ્ટાઇલના ચાહકો છે, તો અમે એ જાણવા માંગીશું કે તમે દિલથી, તમને તો આખી દુનિયા પ્રેમ કરે છે, પણ તમે કોને પ્રેમ કરો છો? તમારા જીવનમાં કોઈ ગર્લફ્રેન્ડ વાળી કે કોઈ પ્રેમ વાળી ઘટના છે ખરી? ખૂબ સારી એવી નામના મેળવી છે, તો આવો મળીએ મનનભાઈ ભરવાડ ને. મનનભાઈ, જય દ્વારકાધીશ. જય માતાજી. જય દ્વારકાધીશ. પહેલા તો કેમ છો? એકદમ દ્વારકાધીશ ની દયા છે. અમારા દર્શક મિત્રો ને ખાસ કરીને તમારા ચાહકો તમારા વિશે ઘણું બધું જાણવા માટે આતુર છે. જરૂર. તો આપણે તમારા ઇન્ટ્રોડક્શન થી શરૂઆત કરીએ. મારું નામ છે મનનભાઈ ભરવાડ. હું હાલ જસોદાનગર રહું છું અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સમયથી કામ કરું છું. તમારું મનનભાઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવાનું કેવી રીતે થયું? ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક જ કારણ હતું કે હું જયારે ટિકટોક, મારો એક મિત્ર હતો, ગાડીમાં બેઠા હતા આપણે બંને અને ટિકટોક બનાવતો હતો. એ સમય ટિકટોક બહુ ચાલતું હતું, વાયરલ થતા હતા વિડીયો. તો એને મેં જોયું કે શું કરે છે, તો હું ટિકટોક બનાવ્યું. ટિકટોક એટલે શું મને તો એ નથી ખબર, પણ મેં કીધું મને બતાય. તો પછી મેં એક વિડીયો બનાવ્યો, મારો વિડીયો વાયરલ થઈ ગયો મારો. પછી મેં બીજા બધા ઘણા બધા વિડીયો બનાવ્યા અને કંઈક સમાનને હું સંદેશો આપતો એવા વિડીયો બનાવતો હતો. અને ટિકટોકની અંદર તો ઘણું બધું નામના મેળવી મેં અને સારું એવું ચાલ્યું. ટિકટોક નો એક એવો જમાનો હતો કે ટિકટોક માં બધા બહુ જ લોકો ફેમસ થયા હતા, સેલિબ્રિટી બની ગયા હતા બધા લોકો, કારણ કે બધાના મિલિયનમાં ફોલોઅર્સ, મિલિયનમાં લાઇક ને વ્યૂઅર્સ થતા હતા. અને અચાનક જ એવો સમય આવ્યો કે ટિકટોક બંધ થઈ ગયું, ત્યારે તમારી સાથે આમ કેવો, તમારા હાવભાવ કેવા હતા? એ સમયની તો વાત કરું તો મારે તો ટિકટોક એ ગયું હતું અને મારું જે ઇન્સ્ટાગ્રામ જૂનું આઈડી હતું જેની અંદર 49,000 ફોલોઅર મેં કર્યા હતા, એ પણ જતું રહ્યું હતું. ઘણો બધો અફસોસ થયો હતો કે હવે, પણ મેં, મને મારા દ્વારિકાધીશ ઉપર વિશ્વાસ હતો કે મારો ઠાકર કરે ઠીક, બાકી નથી કોઈના બાપની બી. એટલે મને એટલો વિશ્વાસ હતો કે મારો ટિકટોક ગયું છે, ઇન્સ્ટા ગયું છે, પણ હું તો નથી ગયો. ક્યાં વાત હૈ, ક્યાં વાત હૈ. કારણ કે ઓલું કહેવાય ને કે ભરોસો હોય ને તો એ તમારા ડૂબતા ટાઇટેનિક ને પણ બચાવી દે, અને એ જ ભરોસાથી તમે અહીંયા સુધી પહોંચ્યા છો. તમે અત્યારે ઘણા બધા, મેં તમારા આલ્બમ સોંગ ને બધું જોયું છે, તો ટિકટોક કે યુટ્યુબ થી લઈને અહીંયા આટલા સુધી પહોંચવા માટે તમારે કેટલા પડકારોનો સામનો કરવો પડ્યો છે? ઘણી બધી જગ્યાએ, પેલા હું મારે મિત્ર છે નદીમભાઈ વઢવાણિયા, તો એને હું મળવા ગયો હતો. એકદમ એનું શૂટિંગ ચાલતું હતું કે ઘણા સમયથી ઇન્ડસ્ટ્રીમાં છે, ત્યાં તો આપણને આ બધું ઇન્ડસ્ટ્રીની કોઈ લેવા દેવા જ નથી. તો હું એમને મળવા ગયો તો મેં એમને પૂછ્યું કે ભાઈ શું છે આ બધું? તો કે ભાઈ એક્ટિંગ ને એવું બધું છે. તો મેં કીધું હું કરી શકું? તો કે તારા ઉપર છે, કોઈ વાંધો નહીં. પછી થોડો સમય થયો ને, પછી હું એક અમારા ભાઈ છે નવઘડો ભાઈ, એમને હું મળ્યો. એમને મને કીધું કે તારું લુક બુક સારું છે, કંઈક કર. મેં કીધું કોઈ વાંધો નહીં, આપણે તો અટેક અટેક જ આવ્યા હતા, આપણી જિંદગી અટેક અટેક જ હાલે. ક્યાં વાત છે. પછી નવઘડભાઈને વાત કરી, નવઘડભાઈ પહેલું મને સોંગ કરાવ્યું ઘોડા ભરવાડ. એ મારું ઇન્ડસ્ટ્રીની અંદર સૌ પ્રથમ સોંગ છે ઘોડા ભરવાડ. તમે ઘણા બધા સોંગ કર્યા છે અને દરેક કલાકારના જીવનમાં એવું થતું જ હોય છે કે બહુ જ બધા સોંગ કર્યા હોય, ઘણી બધી મહેનત કરી હોય, અને એમાંથી કોઈક સોંગ કે કોઈ આલ્બમ કે કોઈ રીલ્સ કે જે પણ કોઈ પણ ક્રિએટર કે કોઈ પણ એક્ટર એની ફિલ્ડમાં વર્ક કરતો હોય, એની કોઈ પણ એક વસ્તુ ખૂબ વાયરલ થઈ જતી હોય છે. તો તમારા જીવનમાં એવું કયું સોંગ કે કઈ રીલ્સ છે કે જે બહુ જ વાયરલ થઈ ગઈ? મારું એક સોંગ હતું નદી કિનારે નેહડો, ભીખુભાઈ માલધારી અને વર્ષાબેન વંજારીએ ગાયું હતું, અને એમને મને એક મોકો આપ્યો હતો. આની અંદર દેશી લુક હતો એકદમ. એ સોંગ મારું બહુ વાયરલ થયું કચ્છની અંદર નહીં, પણ અમુક જ્યાં જવું ત્યાં સોંગ વાગતું હતું. નદી કિનારે નેહડો ગાયો મારી ધોવાની હતી, એ રીતનું એક સોંગ હતું, એ બહુ વાયરલ થયું એનાથી. આપણી તમે જે આટલા સુધી પહોંચ્યા છો, તો આમાં તમને સૌથી વધારે સપોર્ટ કોને કર્યો? આમાં મેં કીધું ને, નવગણભાઈ ભરવાડ છે, દેવભાઈ પગલી, જ્યારે હું એમને પહેલી વાર સ્ટુડિયોમાં મળ્યો હતો ત્યારે મારા થોડા સંબંધ થયા હતા. મને કહે કોઈ વાંધો નહીં, ચાલ તું આવી જા સોંગમાં. તો મેં પહેલું જ સોંગ એમને મને લવ સોંગ કરાવ્યું. મેં જેટલા સોંગ કર્યા મેં લવ સોંગ કોઈ દિવસ નહોતું કર્યું, અને એમનું પહેલું જ મને લવ સોંગ કર્યું, ત્યારથી મેં લવ સોંગ ચાલુ કર્યા હતા. બાકી હું લવ સોંગ કરતો જ નહોતો, કારણ કે મને મારા સમાજની બીક લાગે, મારા ઘરના બીક લાગે, એટલે મેં લવ સોંગ તો કોઈ દિવસ કર્યા નહોતા.
પણ જ્યારનો એમને મને કીધું મન કે હું બેઠો છું તારા પપ્પાને, હું કહી દઈશ, તું ચિંતા ના કર. અને થેન્ક યુ તો એમને કહેવા માંગુ છું કે એમને મને હિંમત આપી અને મારા લવ સોંગ ચાલુ કરાયા. કારણ કે ઇન્ડસ્ટ્રીની અંદર કેવું છે, ઘણા બધા સોંગ લવ સોંગ જ હોય છે. પહેલાં માતાજીના સોંગ હોય, આ અત્યારે હાવજના સોંગ હોય, એ બધું હવે ચાલુ થયું છે, પણ પહેલાં તો ક્યાં લવ સોંગ સિવાય કંઈ હતું. અને તમે જે સમાજમાંથી આવો છો, ભરવાડ સમાજ, ભરવાડ સમાજ એટલે દુનિયાની નજરમાં તો એક એવો એક આવી એવું ચિત્ર બની ગયું છે ભરવાડ સમાજનું, કે ભાઈ ભરવાડ સમાજ તો એ લોકો ગાયો રાખતા હોય, જમીનનો ધંધો કરતા હોય, કોઈ બિઝનેસ અલગ અલગ એ પ્રકારના કરતા હોય. તો એ સમાજમાંથી એક્ટિંગ લાઈનમાં આવો, તો એ વખત તમારા કેવા પડકારો રહ્યા હતા? જ્યારે મને ખબર છે, જ્યારે હું બાંકડા ઉપર બેસી રહેતો હતો, એવા મારા માતાજીની ઘણી બધી દયા છે. જશોદાનગરમાં ગામમાં મંદિર છે મેરડી માતાનું, હું એમને બહુ માનું છું અને એમની દયાથી જ હું અહીંયા પહોંચ્યો છું. હું જે બી શૂટિંગ કરું, ગમે તે કરું, જે બી પૈસા આવે ને, તો પહેલો ભાગ મારી માતાને આપું છું અને પછી હું આગળ જે બી એના પૈસા વાપરું છું. જ્યાં હું થેલો વેલો લઈ ગયો ને, લોકો દાંત કાઢે કે આ જોને નીકળી જાય સવાર ઉઠી થેલો. અને હું સવાર તો જઉં, સાંજે 5 વાગ્યા સુધી બેહી રહું, ખાલી એક રોલ માટે હું બેઠેલો છું. ખાલી સવારના હું 5 વાગ્યાનો ગયો, સાંજે મને 6 વાગે એક રોલ મળ્યો હતો. કે માણસનું મારા નામ નથી દેવું, પણ મને કેવો રોલ આપ્યો કે ખાલી મને હીરો જોડે ઊભું રહેવાનો એક રોલ આપ્યો. અને ત્યારે મને અફસોસ થઈ ગયો, ખરું મારી જિંદગી આ. એટલે મેં કીધું કોઈ વાંધો નહીં, મારી માં બેઠી છે ને, એટલે મારે કોઈ ચિંતા નથી. અને એવું માને કરવું, એવું થયું કે લોકડાઉન આવ્યું, સોંગ જ ઉતરી ગયું. ક્યાં વાત છે! એટલે હું એને બહુ માનું છું. અને અત્યારે તો જે લોકો દાંત કાઢતા હતા ને, એ અત્યારે આપણી જોડે ઊભા રહે છે, ભાઈ માનું છું. અને અત્યારે તો તમારા ખૂબ જ લોકો ચાહનારા લોકો વધી ગયા છે. અને દરેક લોકોના જીવનમાં એવું હોય છે કે તમને હજારો લોકો ચાહતા હોય તો 100 લોકો તમારા દુશ્મન હોય હોય. તો એવા તમારા દુશ્મનો માટે તમે શું કહેવા માંગશો? અરે દુશ્મનોને તો એટલું જ કહું કે મારી તરક્કી ઉપર ના જોશો. હું તમે ગમે તેટલું કોશિશ કરશો તો હું પાછો નથી પડવાનો. કે મારી જ ઉપર જેનો હાથ છે, હજારો હાથ વાળો છે, દ્વારિકાધીશ બેઠો છે, અને એની આગળ કોઈનું નથી ચાલ્યું અને કોઈનું ચાલશે નહીં. એટલે તમે મારા જેવી મહેનત કરો, બાકી મારા જેવું નામ કમાવા જશો ને, એ શક્ય નથી. કોપી કોપી જ હોય, ઓરિજિનલ ઓરિજિનલ જ હોય. ક્યાં વાત હે! અત્યારે ઘણા બધા લોકો જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા માંગે છે, જે નવા યુવાનો ખૂબ મહેનત કરી રહ્યા છે, તો એવા યુવાનોને તમે શું કહેવા માંગશો? જો પહેલા તો હું એટલું જ કહેવા માંગીશ કે યુવાનોને કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવી ઇન્ડસ્ટ્રી છે જેની અંદર તમારે બહુ સ્ટ્રગલ કરવું પડે. પણ હું તો એટલું કહું, જો તમારું જોડે સારું ભણતર હોય, તમારી જોડે પૈસા હોય ને, તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ચૂઝ કરતા ભણતર પહેલા ચૂઝ કરજો. કારણ કે કલાકારનું આયુષ્ય 5 વર્ષ જ હોય, બાકી કલાકાર કાયમ નથી ચાલતો. કલાકાર રોજ નવા 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 ચહેરા આવે છે. એટલે હું તો એક જ કહું, એક વાર જો સરકારી વર્ધી લાગી ગઈ ને, તો આખી જિંદગી તમે સરકારના જમાઈ થઈ જશો. એટલે આ ઇન્ડસ્ટ્રી કરતા સરકારી નોકરીમાં વધારે ધ્યાન આપો. અને અત્યારે જે લોકો બહુ જ બધા પૈસા બગાડીને કે બહુ જ બધો સમય બગાડીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મહેનત કરે છે, છતાં પણ એમને ન્યાય નથી મળતો, તો ઘણા બધા લોકોને એવું પણ કહેવું હોય છે કે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર બહુ જ બધા લોકોનું શોષણ થાય છે, અને એમાં ખાસ કરીને લેડીઝોનું. તો આ બાબત પર તમે શું કહેવા માંગશો? હવે એ તો કેવું છે, એક હાથે તાળી નથી પડતી. તમે સારા હોય ને, ભલે પછી સામે વાળો ખરાબ હોય, પણ તમે સારા બનો એટલે મોકો એવો શું લેવો આપું તમે ખરાબ છો? તમે સારા રહેશો તો એને ખબર છે કે આ માણસ સારું છે, આની જોડે જવાય નહીં. એટલે એક હાથે તાલી નથી પડતી, બે હાથે તાલીઓ પડે છે. એટલા માટે હું તો એટલું જ કહું છું કે ઇન્ડસ્ટ્રી એટલી ખરાબ નથી. ઇન્ડસ્ટ્રીને બદનામ કરી છે લોકોએ, અને કોઈ ઇન્ડસ્ટ્રીમાં એવું નથી. તમે જે ધારશો એ કરી શકશો, બસ તમારામાં આવડત હોવી જોઈએ, તમારે મહેનત હોવી જોઈએ, અને તમારે ધ્યેય રાખવો પડે કે હું કરીશ કરીશ ને કરી બતાવીશ. અત્યારે ઘણા બધા લોકોનું એવું પણ કહેવું હોય છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે બધા કલાકારો ડ્રીમ કરતા હોય, કે પછી બધા નશા સાથે સંકળાયેલા હોય. તો એ તમે પબ્લિકને શું કહેવા માંગશો કે ખરેખરમાં ઇન્ડસ્ટ્રી શું છે? ઇન્ડસ્ટ્રીમાં એવું કશું નથી હોતું. અમુક એવું કહેતા હોય છે, ભાઈ આ કલાકાર ડ્રીમ કરીને ગાય છે. ભાઈ ગાવું એ કોઈ નાના બાપનો ખેલ નથી. એ સરસ્વતી જ્યારે જીભ ઉપર વસે છે ને, ત્યારે કલાકાર ગાઈ શકે છે. અને કોઈ કલાકાર એવો નથી કે પીધા પછી સ્ટેજ ઉપર ચડે. એ ચડે તો પેલા પડી જાય છે. બાકી ખોટી અફવા છે, કોઈ કલાકાર પીધા પછી સ્ટેજ ઉપર ચડતો નથી. કલાકાર એમ નથી બનતો. કલાકારને જયારે ગોડ ગિફ્ટ હોય છે, સરસ્વતી એવી વસ્તુ, સરસ્વતી માતા એટલે ખૂબ ખતરનાક કહેવાય ભાઈ, કે સરસ્વતી જેને હોય ને એ જ આ કહી શકે. બાકી દુનિયાની અંદર બધાને જિજ્ઞેશ કવિરાજ બનવું છે, બધાને ગમન શાંતલ બનવું છે, એમ ના બનાય. એ જેને કુદરતી હોય ને ગોડ ગિફ્ટ જ હોય. અત્યારે ઘણા બધા કલાકારો ઇન્ડસ્ટ્રીમાં છે, ઘણા બધા એક્ટરો છે,
તો એવા કોઈ કલાકાર કે જેને તમે દિલથી ખૂબ ચાહતા હોય? હું એક જ જણને દિલથી ચાહું છું, ગમનભાઈ સાંથલ. જ્યારે મારે જ્યારે બીજું જે સોંગ કરવા ગયો હતો ત્યારે હું સાંથલ ગયો હતો અને ભુવાજીના મેં આશીર્વાદ લીધા હતા ત્યારે મારું સોંગ હતું ટિકટોકમાં રોહાની કહાની. એ સોંગ મારું બહુ વાયરલ થયેલું. સિંગર પણ નાના હતા, હું પણ એક નાનો આર્ટિસ્ટ હતો અને એ સમયે સિંગરે પહેલે ઘણી બધી ચાહના આપી, મને પણ ઘણું બધું આપ્યું એ સોંગે ગાવું. મર્દાનગીના સોંગમાં અત્યારે બધા જ લોકો ઘણા બધા એવા રોસ્ટ પણ થતા હોય છે, બધા હાવજ ને આ, તો તમે પબ્લિકને શું કહેવા માંગશો કે ખરેખરમાં આ શું છે? ખરેખર તો એક ખોટી વાત છે આ હાવજ બાવજ. હાવજ તો બધા ઘેર ઘેર છે જ, જ્યારે એને પૃથ્વી પર જન્મ લીધો ને એક હાવજ જ છે, એમણે હાવજ નથી બનાવતું અને હાવજ બનવામાં કોઈ મજા નથી. આ તો બધા કલાકાર તો ગઈ જતા રહેશે, પણ તમે જો આ બધું મનમાં લેશો ને તો તમે ક્યાંક બીજા બેઠા હશો ને કલાકાર ઘેર આરામ કરતા હશે. એટલે હાવજ બાવજ શબ્દો સારા, પણ જ્યારે હાવજ બનવું ને એ બહુ કઠિન વસ્તુ. એટલે એના કરતા જે ધંધો કરતો એ જ કરાય શાંતિથી. કલાકારને તો ગાવાના પૈસા મળે એટલે કલાકાર ગાય છે. બધા જ લોકો તમારા લુકના, તમારી લાઇફસ્ટાઇલના ચાહકો છે, તો અમે એ જાણવા માંગીશું કે તમે દિલથી, તમને તો આખી દુનિયા પ્રેમ કરે છે, પણ તમે કોને પ્રેમ કરો છો? તમારા જીવનમાં કોઈ ગર્લફ્રેન્ડ વાળી કે કોઈ પ્રેમ વાળી ઘટના છે ખરી? ગર્લફ્રેન્ડ ગર્લફ્રેન્ડ તો એવો કોઈ ટાઈમ જ નથી. આપણે તો પ્રેમ કરીએ છીએ આપણા કામને, અને પહેલો પ્રેમ કરું છું મારા મા બાપને જેને મને અવતાર આપ્યો. હું મારી માને મારા પપ્પાને બહુ પ્રેમ કરું. આમ મોટા ભાગે જોવા જઈએ તો ધંધાને ગુજરાતી લોકો હોય તેને ધંધામાં વધારે ઇન્ટરેસ્ટ પડતો હોય છે, કારણ કે ધંધો એ ગુજરાતના લોહીમાં છે. તો તમે માની લો કે એક ફિલ્ડ હોય કે એક એક્ટિંગ લાઈન છે અને એક છે ધંધો, તો તમે શું ચોઈસ કરશો? પેલો ધંધો ચોઈસ કરીશ અને એનું કારણ અમને જણાવજો. એક્ટિંગ લાઈન તો કેવું છે નીરવ ભાઈ, કે રોજ એક્ટિંગ નથી મળતી, રોજ તમને કઈ સોંગ નથી મળતા, અને ધંધો એવી વસ્તુ છે કે મારે પાસ ચાલશે. એમાં કોઈ મંદી નહીં આવે કે એમાં કોઈ પેલું નહીં થાય. આ તો એક્ટિંગ તો કેવું ભાઈ, મહિનામાં એક સોંગ મળે, બે સોંગ મળે, કારણ કે એક્ટરો એટલા બધા વધી ગયા છે કે હવે ઇન્ડસ્ટ્રીની અંદર ટકા એક્ટર છે, બીજું કઈ જાય નહીં. એટલે હું તો એક જ કહીશ મારા મિત્રોને કે ધંધો કરજો, કાં તો સરકારી નોકરી લેજો, કાં તો ભણતર ભણજો, તમને કોઈક સાહેબ કે એવું કંઈક કરજો. આજે અમે એક્ટર છીએ પણ અમારે તો સાહેબ જ કહેવું પડે, કે આપણે જે છીએ ગુજરાતની અંદર ગુજરાતી એક્ટરની કોઈ વેલ્યુ નથી નીરવ ભાઈ. તમે ગમે ત્યાં જજો, ગુજરાત પૂરતું છીએ આપણે. અને હું તો ગુજરાતીઓને એટલું કહું કે ગુજરાતીઓને સપોર્ટ કરો, ગુજરાતીઓની અંદર એટલો ટેલેન્ટ છે ને એ બીજો ટેલેન્ટ તમને ક્યાંય નહીં દેખાય. લોકો જે મહેનત કરતા હોય, સ્ટ્રગલ કરતા હોય, એની કોઈ પણ સોંગ આવ્યું હોય તો એને ખૂબ મહેનત કરવી પડતી હોય છે એને વાયરલ કરવા માટે. તો એવી તમે કઈ રીતે સ્ટ્રગલ કરતા હતા, અને અત્યારે નવયુવાનોને તમે એવી શું આઈડિયા આપશો કે એને એમાં મદદરૂપ થઈ શકે? યુવાનોને તો એટલું જ કહેવા માંગીશ કે પહેલાં તો તમારું નસીબ ચોર કરવું પડે. નીરવભાઈ તમે ગમે તેટલું કરો ને, જો તમારું નસીબ સાથ ના આપે ને તો તમે કશું જ નહીં કરી શકો. તો યુવાનોને મારે એટલું કહેવું છે કે અત્યારે તો કેવું છે, અત્યારે કોઈ બી સોંગ આવે એની રીલ્સો વાયરલ થાય, એટલે એટલે હું એટલું કે તમે બને એટલી મહેનત કરો, કંઈક પબ્લિકને નવું આપો. તમારાથી એ જાણવા માંગીશું કે આટલા વર્ષોની મહેનત બાદ અત્યાર સુધીમાં તમે કેટલા એવોર્ડ મેળવ્યા છે? અત્યાર સુધી તો અત્યારે હાલમાં મારા ઘરની અંદર રિનોવેશન ચાલે છે, મેં એવોર્ડ ગણ્યા તો મારી 70-75 એવોર્ડ. હવે હું તમને બે ચાર એવા સવાલ પૂછીશ ઇન્ડસ્ટ્રીને લઈને. તો તમે બધા જ કલાકારોને બહુ જ નજીકથી ઓળખતા હોવ છો, તો આપણે લવ સોંગ માટે તમે જેને દિલથી ચાહતો હોય કે આ વ્યક્તિ લવ સોંગ ખૂબ સારા ગાય છે, તો એવા કલાકાર કોણ છે? લવ સોંગમાં તો જીગ્નેશજી કવિરાજ અને કાજલબેન મેહતા. ત્યારબાદ માની લો કે મર્દાનગી વાળા સોંગમાં તમે કોઈને બહુ દિલથી ચાહતા હોય તો એવા એ કોણ કલાકાર? ગમનભાઈ ભુવાજી. અને ત્યારબાદ માની લો કે ભાઈ માતાજીની પૂજા અર્ચના કે જેથી આ માતાજી મય આમ ભક્તિમય માહોલ બની જાય, તો એવા કલાકાર તમે કોણ? કીર્તિદાન ગઢવી. ક્યાં વાત હૈ. ત્યારબાદ તમે સૌથી વધારે તમારા કો સ્ટાર, મતલબ તમારી સાથે જે કઈ એક્ટ્રેસ કામ કરતા હોય, તો સૌથી વધારે તમે કોની સાથે કામ કર્યું છે? વધારે પડતા મેં અત્યારે હાલ પૂજા પ્રજાપતિ. અને આ બધા કાર્ય કરતા હો છો ત્યારે તમને સૌથી વધારે કોની સાથે કામ કરવું ગમતું હોય છે? પહેલી વાત તો નીરવ ભાઈ, મારા જે એક્ટિંગ હોય છે ને, મારા હાઈટ પ્રમાણે તો કોઈ હિરોઈન નથી હોતી પહેલી તો. પણ હવે પછી હવે ડાયરેક્ટર જે લાવે એ જ, પણ પૂજાનો સ્વભાવ બહુ સારો છે અને એને મારે બહુ ભેળ આવે. અત્યારે તમને કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રોજેક્ટ લઈને તમારી પાસે આવે, તો સૌથી પહેલા એ પ્રોજેક્ટમાં તમે શું શું નિરીક્ષણ કરતા હો છો? હવે તો એવું થઈ ગયું કે હું એક એક્ટર પણ છું અને ડાયરેક્ટર પણ છું.
હમણાં એક સોંગ આવ્યું દીકરીની વેદના, એમાં ડાયરેક્શન મેં પોતે કર્યું. નવગઢવી ચેનલમાં આવ્યું છે, દિવ્યાંગભાઈ ગૌસ્વામી ડાયરેક્ટર છે મારા, પણ એમનું જોઈ જેનું ડાયરેક્શન શીખી ગયું. મને કોઈ બી સોંગ હાલ તમે આપશો ને તો એની સ્ટોરી મારા મનમાં બિહાડી દઈશ, એટલું ભગવાન દ્વારકાધીશની ગિફ્ટ છે, ગોડ ગિફ્ટ છે. તો એ જયારે તમે સ્ટોરી અત્યારે તમે જે કહી રહ્યા છો, એ સોંગ તમે જયારે બનાવ્યું, તો એ એક એક્ટર થી લઈને કે તમે જેમ કીધું કે ટિકટોક થી શરૂઆત કરી ને અત્યારે જયારે તમે પોતે એટલું તમારું માઇન્ડ આની અંદર ઘડાઈ ગયું છે કે તમે પોતે એક સ્ટોરી બનાવી દેતા હો છો, તો આગળ હવે અહીંયાથી આગળ ક્યાં સુધી જવું છે? હજી તો મારે ઘણી બધી કે આગળ જવું છે, પણ એક વિચાર એવો આવે છે કે હું આ ગુજરાતી જે ઇન્ડસ્ટ્રી છે ને આગળ કોઈ સ્ટેજ નથી. આની તો તમે ગમે તેટલી મહેનત કરશો, ગમે તેટલું કરશો, પણ જ્યાં અટવા જ્યાં અટવાઈ જશો ને ત્યાંથી પણ નીકળી જશો તમે. પણ આનું લેવલ 5 વર્ષ કે 10 વર્ષ છે યાર. એટલે હું તો એટલું જ કહેવા માંગીશ કે કંઈક સારો બિઝનેસ કરું કે જે બેઠા બેઠા પૈસા કમાવું. અને ગુજરાતી લોકોની તો આ પહેલાથી દિમાગમાં હોય, ગુજરાતી ગુજરાતીને સપોર્ટ નહીં કરતા તો ભાઈ બીજા તો શું કરવાના. અત્યારે માની લો કે તમને કોઈ બોલિવૂડમાંથી અથવા કોઈ હિન્દી સિરિયલ મૂવી કે સોંગ માટે ઓફર આવે તો કરવાની ઈચ્છા ધરાવો? સિરિયલમાં કામ કરવાની ઈચ્છા ધરાવો. તમે બોલિવૂડમાં કેવા પ્રકારના કામ કરવા ઈચ્છો છો? બોલિવૂડની અંદર તો આપણે કેવું છે કે જેવું કામ આપણને વધારે પડતું જે આમ હાઈલાઇટ થોડા થઈએ એવું કંઈક કામ મળે તો આપણે કરીએ, બાકી પાછળવાળો રોલ આપણું કામ નહીં પાડે. આપણે જે નામ ને એ જતું રહે જો પાછળ કામ કરીએ તો. અત્યારે દરેક લોકોના જીવનમાં એવું થતું હોય છે કે એક લેવલ પર પહોંચી જાય કે એને સફળતા મળી જાય, પછી એ સફળતા જેને ક્યાંક ને ક્યાંક ખૂબ નડતી હોય. જેમ કે તમે અત્યારે નોર્મલ માણસ હોય એ રોડ પર ઉભા રહીને મતલબ કોઈ સ્ટ્રીટ ફૂડ ખાવું હોય તો ખાઈ શકે, જયારે સેલિબ્રિટી આ બધા બહુ ખૂબ જ સામના કરવા પડતા હોય છે. તો તમારી સાથે કોઈ એવી ઘટના બને છે? ઘણી બધી જગ્યાએ માણેક ચોકમાં થયેલું, પછી કલોટ પકોડી ખાવ બધો ત્યાં બે ચાર જણ આવી ગયા ખાતો મને ભરવાડ છે પકોડી ખાય. પછી ત્યાં એ લોકો સેલ્ફી વેલ્ફી પછી અમુક ઘણી જગ્યાએ મંદિરે જવું, કોક ને કોક તો ઓળખી જ જાય આપણને. તો અત્યારે તમે ખૂબ સારા લેવલ પર કામ કરો છો, ઘણા હજારો લાખો તમારા ચાહનારાઓ છે, તો એની અંદર ક્યાંક ને ક્યાંક મનન ભરવાડના હૃદયની અંદર કોઈક એવી ઘટના કે કોઈક એવી વાત કે જેને યાદ કરો તો આજે પણ તમે દુઃખ થઈ જાઓ કે તમે નર્વસ થઈ જાઓ, તો એવી ઘટના અમને જણાવો. એ ઘટના મેં તમને કીધી હતી ને કે જયારે હું સોંગ કરવા ગયો હતો ત્યારે ડાયરેક્ટરે મને સવારમાં વહેલો બોલાવી લીધેલો. હું 5 વાગ્યાનો કપડાં લઈને એક્ટિવા લઈને પહોંચી ગયો હતો. મને આ ઉત્સાહ અલગ હતો સોંગ કરવું એટલે મને ઉત્સાહ હોય, તો હું ત્યાં ગયો. આખો દિવસ હું બેહ્યો, મેં પૂછ્યું મારો કોઈ રોલ ક્યારે આવશે, મારો રોલ ક્યારે આવશે. ડાયરેક્ટર સાહેબ કંઈ જવાબ જ ના આપે. પછી છેલ્લે 6 વાગ્યા ને એટલે મને કે મનન, યસ સર, મને કે આવી જાય તારો રોલ છે. ત્યારે મેં કીધું મારો રોલ છે શું? ત્યારે રોલ જોયો તો ખાલી હીરોની બાજુમાં અમારે ઊભું રહેવાનું, ખાલી 1-5 મિનિટનો રોલ હતો. એટલે મને ત્યારે બહુ અફસોસ થઈ ગયો કે હવે સાઈડ રોલ તો હું જીવનમાં નહીં કરું, બાકી ઘરે બે પસંદ કરીશ, બાકી સાઈડ રોલમાં હું કામ નહીં કરું. ક્યાં વાત હૈ, આ અંદરથી તમે દૃઢ નિશ્ચય લઈ લીધો હતો કે હવે આ પ્રકારનું કામ નથી કરવું કે જેમાં આપણે ખૂબ જ ક્યાંક ને ક્યાંક અપમાનિત થતા હોય. હવે આની વચ્ચે તમારા જીવનની એવી કોઈ ઘટના કે જેને યાદ કરીને તમે ખૂબ ખુશ થઈ જતા હો? આ જ્યારે પબ્લિક જ્યારે ચાહના વધી ત્યારે હું એક જગ્યાએ ગયો હતો, ત્યાં બધી પબ્લિક મારી જો લગ્ન છે, લગ્નમાં જ ગયો હતો, તો બધા સમાજના છોકરા નાના નાના છોકરા બધા મારી પાછળ આવી ગયા કે મનન ભરવાડ, મનન ભરવાડ, મનન મુદવા, મનન ભરવાડ, મનન મુદવા. મેં કીધું આ કેમ ના પાછળ પાછળ ફરે છે કીધું. પછી એક જણ આવ્યો કે સર મને બી એક સેલ્ફી આપો, કીધું આવી જાઓ. તો એક ગયો, બીજા 4-5 જણ આવ્યા. તો પછી ત્યારે મને અંદરથી એટલું ફિલિંગ થયું કારણ મેં મારા સમાજમાં એટલી બધી ચાહના છે મારી, અને સમાજની અંદર હું પહેલો એક જ એવા કરું નાની નાનામાં કે જે નાની ઉંમરમાં મેં આટલું મોટું નામ કર્યું. બીજા બધા ઘણા બધા એક્ટર છે પણ નાની ઉંમરમાં જે નામ કર્યું હું એક જ છું એક્ટર. ક્યાં વાત હૈ. તો મનનભાઈ આવી તમારી દુઃખથી લઈને સુખથી લઈને અને ઘણી બધી વાતો જાણીને મને ખાસ અને અમારા દર્શક મિત્રોને અને તમારા ચાહક મિત્રોને ખૂબ જ મજા આવી હશે. તો મિત્રો આની સાથે આ પોડકાસ્ટનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ, અને આવી જ રીતે આપણે ઘણા બધા સેલિબ્રિટીને આપણે આવી રીતે મળતા રહીશું. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો બધાને જય માતાજી, જય માં ખોડિયાર, જય દ્વારકાધીશ.